મના કાગડા રે કુબુધે કાગડા રે કાગડા ને મારો શબદ ની ગોળી કરમના કાગડા રે કુબુધે કાગડા રે એ કાગડા ને મારો જ્ઞાન ની ગોળી જ્ઞાન ની ગોળી મારી
जय मेरी मस्ती कहाँ लेके आए मुझे मेरी मस्ती कहाँ लेके आए जहाँ मेरे अपने सिवा कुछ ना मस्ती मेरे नाए साधुड़ा मागी न खाना रे टुकड़े में से टुकड़ा देना लाल टुकड़े में से टुकड़ा देना लाल लाल मेरा दिल में संतो लागी वे रागी ये रामा कोई उमें जागी रे बोला जे काय अमृत वाणी मेरे लाल जोगीड़ो बोलो बोलो जोगी जोगी जोगीड़ो जोगीड़ो मारो जोगीड़ो जोगीड़ो मारो जोगीड़ो बोला जोगी अमृत वाणी मेरे लाल लाल नहीं तो हे छाटू के मारा हूं प्राण कोई रे मिलाओ यमने हे जो कोई रे बताओ मन आवो हे जो कोई रे बता दियो आवो हे बावो कोई रे जरूरत माने प्रयत्न एफर्ट्स प्रफुल्ल भाई मेरी जरूरतों को तो देखिए मैं कहां कहां से गुजर गया मारा प्रयत्न तो जो हे परम तत्व हे परमात्मा तने गोतवा गोतवा हूं क्या क्या नहीं किया मेरी जरूरतों को तो देखिए मैं कहां कहां से गुजर गया हदे जमीन से गुजर गया हर आसमां से गुजर गया ચાર ધામ ની જાત્રા કરી લે તને ભગવાન મળશે દુનિયા ઉપર સૃષ્ટિ ઉપર જેટલા મંદિર છે એના દર્શન કરી
લે તને ભગવાન મળશે. કોકે કીધું પાગલ થઈ ગયો છો, એ તો આકાશમાં હોય, હું આકાશમાં જઈ આવ્યો. મેરી જરૂરતો કો તો દેખીએ, મેં કહાં કહાં સે ગુજર ગયા, હદે જમીન સે ગુજર ગયા, હર આસમાં સે ગુજર ગયા. તો છામેથી અવાજ આવે છે કે તું કહાં હૈ અખ્તરે ગમઝદા, હે પાગલ પ્રેમી તું ક્યાં છું, તું કહાં હૈ અખ્તરે ગમઝદા, તુજે કુછ ખબર રહી હી નહીં, તું ઉસી કે ખ્યાલ મેં મસ્ત થા, વો તો અભી યહાં સે ગુજર ગયા. મિત્રો, મારે એટલા માટે ઉભા થવું પડ્યું કે આપણે લોકો એટલા બધા વસ્તુઓના ચમત્કારોથી ટેવાઈ ગયા છીએ, આપણે બધા એટલી બધી વસ્તુઓથી આકારથી ટેવાઈ ગયા છીએ કે જે વસ્તુમાં નથી, જે આકારમાં નથી, એવા ચમત્કારો જ્યારે આપણી વચ્ચે બને છે ત્યારે આપણે એને જોઈ શકતા નથી. આપણે દીકરો ઘરે જન્મે એટલે પેંડા વેચવા નીકળી, દીકરી ઘરમાં જન્મે એટલે જલેબી વેચવા નીકળી. આપણા ઘરમાં પહેલી વાર માનો જન્મ થાય છે, આપણને કોઈને ખબર નથી, કારણ કે માનો જન્મ સ્ત્રીમાંથી માં ઓટોમેટિક બની જાય છે, માં તમને દેખાતી નથી. એમ મારું કહેવાનું છે કે આ બાપુનું તપ અને આ પ્રફુલ દવેનો અહમ હું જાણું છું. આ દુનિયામાં 10 જણા હશે પ્રફુલ થી અહમી, એમાંનો એક માણસ છે, અને અહમ રાખવાનો એનો અધિકાર છે. એને એના જિંદગીમાં જે પરમાત્માએ ગળું આપ્યું એને કેળવું છે, અને એ ગળાને કોઈ દિવસ બીજા ભિખારીની ઘોડે વેચ્યું નથી, સમાનથી ગાયું છે. એવો પ્રફુલ દવે છે. ઈ પ્રફુલ દવે અને ઈ ભિખુદાન ગઢવી પ્રાણલાલ વ્યાસની હાજરીમાં 25 વર્ષ પછી આ મોજ કરી. મિત્રો, આથી મોટો કોઈ ચમત્કાર ને આથી મોટી પરમાત્માની આ બાપુનું તપ બોલ્યું છે આજે. હે, આ બાવલીઓ 96 વર્ષે ઉભો થઈ અને આપણા બધાની વચ્ચે આ પ્રફુલ દવે ઉપર ગોળ કરે. મિત્રો, આવતી હો પેઢીને આ પિક્ચર જોવા કોઈ થી મળવાનો નથી. આથી મોટો બાપુની અને બધાની માફી માગી અને મારી વાત શાંતિથી સાંભળી. આભાર. સૌરાષ્ટ્રની આ હાલારની ધરતી ઉપર આંગણે પરમ પૂજ્ય પ્રેમ ભારતી બાપુ ના અસીમ પ્રેમ ને લઈ અને એમના શિષ્ય ઇન્દ્રભારતી બાપુએ આજે ઇન્દ્રપુરી ખડી કરી છે, એમાં આપ સૌ સંતો મહંતો કલાકાર મિત્રો, આપ સૌ વડીલો મુરબ્બીઓ માતાઓ તેમજ બહેનો, આ ધર્મયજ્ઞનો આજે 3જો દિવસ છે અને એમાં ઘણા કલાકારો, વક્તાઓ, ગાયકો એમની ભાવના લઈને અહીં આવી ચૂક્યા છે. બહુ સરસ અને જાણીતો દુહો છે કે ધર્મ ઘટે પછી ધન ઘટે, ધન ઘટે મન ઘટી જાય, મન ઘટે એથી બધાયમાં માન ઘટે, તો આ પછી બધું ઘટત ઘટત ઘટ જાય. પણ જો ધર્મ વધે તો ધન વધે, ધન વધે મન વધી જાય, મન વધે થી બધાયમાં માન વધે, એ પછી બધું વધત વધત વધે જાય. પાયામાં ધર્મ છે, નીતિ છે, ન્યાય છે. આ બધા ઉત્સવની પાછળ આ પ્રતિષ્ઠા મહોત્સવ છે અથવા તો યજ્ઞ મહોત્સવ છે, પછી રામાયણ હોય, ભાગવત હોય કે કોઈ સંતોના પ્રવચન હોય, એની પાછળનો હેતુ તો એક જ છે કે ધર્મની સ્થાપના થવી જોઈએ, નીતિની સ્થાપના થવી જોઈએ, માણહાઈની સ્થાપના થવી જોઈએ. આ બધા પ્રયત્નો છે, ફળ પરમાત્માના હાથમાં છે. પણ ખોટા માણસને હાલ બે ડગલા હાચું હાલવું હોય તો હાચા માણસનો ટેકો જોઈએ. દાખલા તરીકે 10 રૂપિયાની નોટ હાવ ખોટી છે પણ એને હાંકવી હોય તો બીજી હાસીઓ જોઈએ, એમ એના બેવનમાં ચડાવી દઈએ લોહી જાય. હાવ પાણીવાળું દૂધ વેચવું છે પણ ચોખ્ખું દૂધ જોઈએ, નકર પાણી નાખવું છે. એમાં મૂળમાં જે સનાતન ધર્મની જે સ્થાપના પડી છે એ અનુલક્ષીને આવા બધા કાર્યક્રમો આ થાય છે સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં બધે. એમાંનો આ કાર્યક્રમ, મારે એક કવિતાથી કાર્યક્રમની શરૂઆત કરવી છે. કવિતાના રચયિતા છે દાન અલગારી તખતદાન રોહડિયા. બહુ સરસ એની આ કવિતા છે. હર ભજવું હક બોલવું દોનો બાતા ફલ, પધારો બાબુ,
ઈ નર ને ઉતરે નહીં કદી આઠો પોર અમલ. હર ભજવું બહુ સમજણો વર્ગ છે, અર્થ કરવાની બહુ જરૂર નથી. અને આ લોક સાહિત્યના કાંઈ અર્થ કરવાની જરૂર એટલા માટે ન હોય કે લોકોમાંથી આવેલું સાહિત્ય છે, આ લોકોથી લોકો વાટે આવેલું આ સાહિત્ય છે, એટલે એને અર્થઘટનની કોઈ જરૂર નથી. હમણાં એક માણસને એટલું પૂછ્યું, સુખની વ્યાખ્યા શું? તો સુખ તો વ્યાખ્યા તો દરેકની અલગ અલગ હોય ને. કોઈને પૈસા મળવાથી સુખ મળે, કોઈને કોઈ પ્રકારથી સુખ મળે, એની અલગ અલગ વ્યાખ્યા છે. પણ એ માણસે એક બહુ સરસ વાત કરી કે સુખની વ્યાખ્યા એ છે કે આપણે ડોક્ટરને ગોતવા ન પડે ને પોલીસને આપણે ગોતવી ન પડે, એ આ સુખ કહેવાય. આપણે ડોક્ટરને ન ગોતીએ ને પોલીસ આપણને ન ગોતીએ, તો આ સુખ છે. દરેકની એક અલગ અલગ વ્યાખ્યા છે. તો હર ભજું હક બોલું દોનો બાતા વલ, એ નરને ઉતરે નહીં કદી આઠો કોરો અમલ. કારણ કે પાંચ વસ્તુ ભગત બાપુ એમ કહેતા કે અંદરથી આવે છે, ચિત્તની શાંતિ, મનની પ્રસન્નતા, દિલની દાતારી, ગુંબડાની રૂજ અને ટાઢિયા ટાવની ચાટ. આ બધા ફુવારા અંદરથી આવે છે. એટલે અંદરની મસ્તીને કવિ દાન અલગારી જે સંતો કહે છે. કે મોજ મારે હું બસ મોજ મારે હું રે મોજ મારે અગમાગોચર અલખ ધણીની ખોજ મારે. આ સંતો મહાપુરુષો જે એકાંત ની માલિપાઈ પરમ તત્વ ની ખોજ કરે છે. પેલી સાંભળજો, કે કારમિન પાણા ના કાળ જાવી ધી અને કૂપડું ફૂટે રે, કારમિન પાણા ના કાળ જાવી ધી અને કૂપડું ફૂટે રે, આપ ધરા બીચ રમતું હાલે હજી ખીલ ન ફૂટે રે, આપ ધરા બીચ રમ
લખ લાખ દરિયાની તો બસ લૂંટતા રહેવું. સમય માણસ કાં ભૂતકાળમાં જીવતો હોય અને કાં ભવિષ્યમાં જીવતો હોય, જીવતર તો વર્તમાનમાં છે. બસ લહેર આવે અને લઈ લેવી, મહાપુરુષો એમ કહે છે. જે કૃષ્ણમૂર્તિને એક યુવાને જેને એટલું કીધું કે મારે મુક્તિ મેળવવી છે, કોઈ રસ્તો બતાવજો, તો કે તમે પહેલા તપાસ કરીને આવો કે તમને બાંધ્યા છે કોણે, પછી હું રસ્તો બતાવું. હકીકતમાં માણસ પોતે બંધાય અને પછી ક્યાંક ડોટું દઈને એમ કહે છે કે મને મુક્તિ આપો. સદગુરુ એને મુક્તિ આપે છે, રસ્તો બતાવે છે, એ રસ્તે ચાલવું જોઈએ. એને ચાલે તો જ આતુરમુખ થઈ શકે, તોની વાત છે. પણ હવેની કડી બહુ સરસ છે કે કાલ કરે કાલ કામનું એમાં કાઈ નો હાલે રે, કાલ કરે કાલ કામનું એમાં કાઈ નો હાલે. મૃત્યુ અનિવાર્ય છે, મૃત્યુ જીવતરની સાથે જન્મની સાથે જોડાઈને આવ્યું છે. આપણા મહાપુરુષો એમ કહે છે, સંતો એમ કહે છે, મૃત્યુ આ દેશમાં અમંગલ ગણ્યું જ નથી, મૃત્યુને તો આ દેશમાં મંગલ ગણ્યું છે. હે ભગવાન શિવનું મુકામ ક્યાં? સ્મશાનમાં. જે અજર અમર છે, જેનો આદિ કે અંત નથી, એને મુકામ મહાણમાં રાખ્યા છે. આપણે મરવું નક્કી વાત છતાં એની ખોજ કોઈ ડોકાતા જ નથી. નકર ન્યાય ઘુમરો મારી આવવો જોઈએ, આપણે ફાવે ન ફાવે છોકરા કંઈક બીજી વ્યવસ્થા કરે એમ. મૃત્યુ અનિવાર્ય છે, જન્મની સાથે જોડાઈને આવ્યું છે. જો વિચાર કરો આપણે તો આપણી હારે આવ્યા હોય એનો હું ધોખો કરો. હાલો આપણે પાંચ મિત્રો ખોટા કરીએ તો આપણી ભૂલ છે, પણ કાકો ખરાબ નીકળીએ તો વારસામાં આવ્યો, એમાં હું આપણો વાંક? એ મૃત્યુ પણ આપણી સાથે આવ્યું છે. એટલે કાળ કરે કાળ કામનું એમાં કાંઈનો હાલ રે, કાળ કરે કાળ કામ મરવું જાણે મરજી વાને તો રમતા તાલે. ઘણા માણસો આ જિંદગીને બ્યુટી સમજે છે, ઘણા માણસો આ જિંદગીને બ્યુટી સમજે છે, ઘણા જિંદગીને રણનું મેદાન સમજે છે, અને ઘણા જિંદગીને રમતનું મેદાન સમજે છે. હવે જો ઘણા જિંદગીને ડ્યુટી સમજે, વેચ સમજે, જાવું પડશે, ખાવું પડશે, ગાવું પડશે, પડશે આવે ત્યાં થાક લાગે, હે એ વેચ કહે. ઘણા જિંદગીને બ્યુટી સમજે, સુંદર સમજે, જાશું ગાશું, હે આપણે કામ કરશું એમાં એને આનંદ આવે, સુંદર જિંદગી છે. ઘણા માણસો જિંદગીને રણનું મેદાન સમજે છે, લડી લડી અને જિંદગી પૂરી કરે, અને ઘણાએ રમતનું મેદાન સમજે છે, રમતા રમતા જિંદગી પૂરી કરે છે. સંતો એની જીવન યાત્રાને રમતનું મેદાન સમજે, રમતા રમતા એ પાર કરી જાય. મને એક વાત ગમે છે આપણે કહું, પરીક્ષિતને પણ ખબર હતી બાપુ કે સાતમી દિવસે તક્ષક નાગમને કરડવાનો છે. કંસને પણ ખબર હતી કે દેવકીનું આઠમું સંતાન મારો કાળ છે. બેયને ખબર છે મૃત્યુની, પણ ફેર એટલો છે, કંસ મોતને પકડવાના પ્રયત્ન કરે છે, પરીક્ષિત મૃત્યુને સુધારવાના પ્રયત્ન કરે છે. એમ તો ખબર સંતને છે મરવું છે, ને એટલી જ ખબર પાછી મૂર્ખાને છે મરવું છે. પણ સંત મોતને સુધારે છે અને મૂર્ખું છે મોતથી ભાગે છે. એથી આગળ વાત કરું તો સંત મોતને પકડે છે કે વયું આવ્યું, અમે તો કુટિયામાં બિસ્તરો બાંધીને તૈયાર બેઠા છીએ, અને અહીંયા મોત મૂર્ખાને પકડે છે કે હાલ અમે તને લેવા માટે આવ્યા છીએ. જીવતર કેમ જીવવું એના માટે આ સંતોના પ્રયત્ન છે. તો પછી મરવું જાણે મર જીવાને તો રમતા તાલે રે. Oh,
આખી કવિતા મજબૂત છે, આમાં એક કડીને જુદી પાડવા જેવી નથી, પણ એક કડી બહુ સરસ છે. કે લાઈ બોલે તો ઈ સળગે નહીં, એમાં કાળ જાકી ધારે. આપણે એમ કે મારા મારા અંતરમાં મારા કાળજામાં લાય હળગે છે, પણ કાળજા હળગ્યા નથી એવી જઠરાગ્નિ પરમાત્માએ બનાવી છે. આપણા મુખ્યમંત્રીશ્રી જ્યારે ગાંધી પગલે જ્યારે પોરબંદરમાં બોલવા માટે આવ્યા નરેન્દ્રભાઈ મોદી, એણે એક બહુ સરસ દર્શન દીધું વાતનું, શબ્દાર્થ કર્યો એણે વેજીટેરિયન અને નોન વેજીટેરિયન. એણે બહુ સરસ પેપરમાં મેં વાંચ્યું છે એટલે આપને કહું છું કે તમારી જઠરાગ્નિ છે એ અગ્નિને તમારે મસાણનો અગ્નિ બનાવવો છે કે યજ્ઞનો અગ્નિ બનાવવો છે એ તમારા હાથની વાત છે. જો તમારે એને મસાણનો અગ્નિ બનાવવો હોય તો તમારે નોનવેજ ખાવું જોઈએ, જ્યાં ન્યાય માહણમાં જ મર્દા જ ભરતા હોય છે. અને આ જઠરાગ્નિને યજ્ઞનો અગ્નિ બનાવવો હોય તો તમારે ફળ ફૂલને વેજીટેરિયન ખાવું જોઈએ, આવું સુંદર એને દર્શન કરાવવું છે. હે તો લાઈ બળે તો ઈ સળગે નહીં, એવા કાળ જાકી ધારે. દરિયો ખારો ને વીરડો મીઠો, એને એવા દાખલા દીધા રે. દરિયો ખારો અને વીરડો મીઠો. હે કવિ દાદ એક જગ્યાએ લખે છે કે દરિયો પીવાથી કોઈ દી પ્યાસ બુજે નહીં, થઈ જાય અપચો બહુ. તમે દ્વારકાથી માંડી અને કોળીના રુધિર દરિયા પટ્ટી વૈયા જાઓ, ઘૂઘવાટા કરતો હોય રત્નાગર સાગર, પણ એનેથી તરસ ન છીપે. દરિયો પીવાથી કોઈ દી પ્યાસ બુજે નહીં, થઈ જાય અપચો બહુ. પણ મીઠડું નાવું એવું સંતનું સત્સંગનું ઝરણું મળે તો પ્રભુ અમૃત ઘૂંટડા પીવું બાપ. હે લાઈ બળે તો ઈ સળગે નહીં, એવા એવા કાળ જાકી ધારે. દરિયો મીઠો ને વીર, દરિયો ખારો ને વીર નો મીઠો, એવા દાખલા દીધા રે. અને જે આપણે આ જગ્યા છે એના મંદિરો છે, જે એ મંદિરો દ્રાફા વસુઈ પહેલાના, આજેની કિંમત કરવા જાય તો કરોડો રૂપિયાથી પણ આવું મંદિર ન બને. હે હવે એ તમે દ્રષ્ટિ કરો, ઈશ્વરની જે રચના છે, પરમાત્માની જે રચના છે, એને તમે જુઓ એટલે આહા હા હા થઈ જાય. હે તમે હાથ માળનું કે 21 માળનું કે 51 માળનું મકાન જુઓ તો કડિયાની કલ્પના આવે, પણ સુંદરતા તમે કૃતિ જુઓ તો તમને પરમાત્માની કલ્પના આવે. જવાણી વિરામ પામે. પણ સંસાર ખોટો કે સપનું ખોટું, આમાં કાંઈ હુજ પડે નહીં રે. એક માણસને સપનું આવ્યું કે હું પતંગિયું થઈ ગયો. નિંદરમાં સપનું આવ્યું, સપનામાં પતંગિયું થઈ ગયો, અને પતંગિયું ઉડ્યું, ફૂલઝાડ ઉપર બેઠું, એને નિંદર આવી ગઈ, એને સપનું આવ્યું કે હું માણા થઈ ગયો. એટલે કવિ એમ કહે છે કે સંસાર ખોટો કે સપનું ખોટું, જીવન નથી જંજાળ, જીવન તો છે જીવવા જેવું. હે ઘણા માણસ નથી આત્મહત્યા કરે. એક જણો હાલો જતો, તમે કોઈ કોઈ પૂછ્યું ક્યાં જાતો, કે ટ્રેનના પાટામાં પીલાઈને મરી જાઉં. તો કે કાં, તો કે દુનિયા તો ખૂટલ નીકળી હાવ. અરે હોય નહીં, તો કે હા પૂરું થઈ ગયું, આ ટ્રેન આવી એટલે આપણા રામ રમી જવાના, કપાઈ જવું છે. પડીકામાં શું છે, તો કે ગાંઠિયા છે. પણ પીલાઈ જાઉં તો ગાંઠિયા કામ લઈ જાતો, ગાડીનું ક્યાં નેઠું છે. વેલા મોડી થાય તો
ગાડી ને પાટા નાસ્તા કરવાની પર્યાણ કરીને જાય, કપાય નહી, કોક ને કાપે, હે એ મરે નહી. ઘણા નથી કેતા ડારા દેતા હોય, તમે મને કઈ કામ સીંચો તો હું મરી જાય છે. એક દીકરો હોય તો મા બાપ ને ડરાવે, કઈ કામ ન કરતો હોય પતિ પત્ની ને ડરાવે, પત્ની બિચારી કે કઈ કામ કરો ને તો કે નહીં મને તું બહુ કહીશ તો હું જેવું તમે કરી નાખીશ, જેમ તેમ કરી નાખી એટલે મરી જાય એમ. એટલે મારી બાઈ બિચારી એમ કે ના ના હવે એમને તમે જીવતા જોગીએ ભલા એમ. પણ એક વાર બાઈ કંટાળીને એને કીધું હવે જો તું એમ તારે મરી જાઉં તો મરી જા બસ જા, એટલે હું તું છૂટ ને હું એ છૂટું. અને દોરડું લઈને ઉપડ્યો ભાઈઓ, રૂમ બંધ કર્યો ને કમાડ બંધ કર્યા, બાઈની રાડી ફાટી ગઈ. અરે દોડો દોડો મારો પતિ ગલાફાઓ ખાઈને મરી જાય. કમાડ ખેડવીને જોયું તો કણે દોરડું બાંધીને હિંસકતો હતો, આમ બોલા હેલારા લેતો હતો. એની પત્ની કે કા આમ તો કે ડોકમાં ગાલિયો નાખ્યો હતો પણ જીવ મૂંઝાણો એટલે કડે લઈ લીધો એમ. વાતું થાય બાપ એમ થોડું મરાય, કહેણી મિશ્રી ખાંડ હે રહેણી તાતા લો. બોલવું તો બહુ હેલું છે, જીવતર જીવવું ઈ જઘરું છે બાપ. હે મુક્તિ સુધી ની વાતો કરી શકાય, વાતો કરતા નાનું વાંચશે કાલ નથી ને વાપરો મોસો કરો, રાવણ ક્યાં લઈ ગયો, કર્ણ ક્યાં ખોઈ ગયો, નાનું તો હાથનો મેલ છે, લાવો એક બીડી. હાથનો મેલ છે તે ઉખેડીને જુડી લેવી જાને, એટલો બધો દાતાનો દીકરો થઈ ગયો હતી. વાતું થાય બાપ જીવતર જીવું એ તો ખરીદો ખરીદો દુનિયાના લોકો, અમારે અમારું જીવન વેચવું છે. કાશીના ઘાટની ઉપર જે હરિચંદ્ર તારામતી દેદી વેચાણા હશે એનો ગુનો શું? ગુનો એટલો જ નહીં કે સત્ય ન છોડવું એ જેનો ગુનો નહીં, પણ હસતા મુખે એ વેચાણા હતો. 5 વર્ષના પ્રહલાદને એના પિતાએ જયારે ભીતમાં પછાડ્યો ત્યારે એ દાંત જ કાઢતો હતો, કારણ કે એને ખબર હતી કે આવી ટ્રેન પકડી એટલે આવા સ્ટેશન જ આવે, બીજા સ્ટેશન આવે જ નહીં, આમાં આ જ હોય. હરિચંદ્ર તારામતીને ખબર હતી કે વેચાવું જ પડે. મને એક વાત બહુ સરસ ગમે, નાની એવી છે. રામે એક વાર લક્ષ્મણ કીધું, લક્ષ્મણ આદર્શ વિનાનું જીવન વ્યર્થ છે. હે ભાઈ આદર્શ વિનાનું જીવન વ્યર્થ છે. તો લક્ષ્મણે દલીલ કરી કે પ્રભુ આદર્શોમાં જીવન વ્યર્થ બની જાય એનું શું? અને રામનો જવાબ સાંભળજો, લક્ષ્મણ આદર્શમાં વ્યર્થ બનેલું જીવન બીજાને માટે આદર્શ બની જાય છે. હે જીવન જીવવા માટે તો હરિચંદ્ર તારામતીના દાખલા દેવાય, ત્યાં ટાટાના બિરલાના હાલે કે પરમ પૂજ્ય પ્રેમ ભારતી બાપુ પધાર્યા છે, મોટા બાપુ પધાર્યા. એટલે એને ખબર હોય કે આમ જ થવાનું છે. હરિચંદ્ર તારામતીની મેં એક જગ્યાએ વાર્તા કરી, એક જણ આવીને મારી પાસે રોવા માંડ્યો. મને કે આમાં તક આપણી ઉપર પડે તો આપણે તો મરી જઈએ, પણ મેં કીધું તારી ઉપર નાખે નહીં, એની પાસે મીટર છે કેની ઉપર કેટલું નાખવું. એ તને કેરોસીન લેવા મોકલે ધ્રુવિકા મૂકતો તારી ઉપર હરિચંદ્ર તારામતીના કસટ હોય કોઈ દે તો તારે લેર કર, ટિકિટના કાલા બજાર કર, તો જે સહન કરે એના માટે હોય છે. તો સંસાર ખોટો કે સપનું ખોટું આમાં હુજ પડે નહીં રે, યુગ વિતાન યુગની પણ જો સદી
ની ખોજમાં રહ્યો કે ગીરની જ પ્રસંગની આ વાત છે. આટલા ઉત્સવો થાય છે, મને એક વાત બહુ ગમે છે કે આજ વર્તમાન કાળમાં પૂજ્ય મોરારી બાપુ પણ અવારનવાર કહે છે કે આપણી સંસ્કૃતિના મૂલ્યો ધોવાતા જાય છે. એ મૂલ્યો કેવા હતા? પૈસો જીવનનું માધ્યમ છે, સર્વસ્વ નથી. સર્વસ્વ તો ભારતીય સંસ્કૃતિ સર્વસ્વ છે. કરોડો રૂપિયા હોય પણ દાતારી તત્વ ન હોય તો તમે શું કરો? હે, તો કઈ ન થાય. પણ એક પણ રૂપિયો ન હોય ને દાતારી તત્વ હોય ને તો મારો બાપલીઓ આવ્યો, મારો બાપ આવ્યો, મારો વિહામો આવ્યો, મારો બાપ આવ્યો, લહણની ચટણી અને બાજરાનો રોટલો ખવડાવે ને તોય મિત્રો તમને અમૃતનો ઓટકાર આવશે. કારણ પ્રેમ હૈયામાં છે, પ્રેમ પદાર્થોમાં નથી. બાપ બોરમાં શું હતું? હે, સબરીના બોરમાં શું હતું? છતાં રામને રામને કેવું પડ્યું છે કે સબરી મીઠા લાગ્યા, મીઠા લાગ્યા બોર, એ મને તારા મીઠા લાગ્યા બોર. કારણ શું? એ જે માં તારી ભાવના બોલ, સબરી મીઠા લાગ્યા બોર, ભાઈ તારા મીઠા લાગ્યા બોર. તારા મીઠા બોર લાગ્યા એનું કારણ સબરી, એમાં ભાવના અણમોલ. ભાવના, આ કરોડપતિ જે નેહડામાં જાય અને છાશ રોટલો દહીં ને લહણની ચટણી ખવરાવે અને એને મોજના તોરા છૂટે, તો હું લહણની ચટણી ને દહીં અને ઘીરી નથી ખાઈ શકતા કરોડોપતિ માણસો? પણ માલધારી જે રીતે ખવરાવે છે ને એની એને મજા આવે છે, એમાં એનો પ્રેમ છે એટલે આનંદ આવે છે. મને મારા પરમ સ્નેહી બકાભાઈ વાત કરી, એક માલધારી બિહાયેલા જાસ ગાંડી ગીરમાં, ધીરે ધીરે તૂટલ લુગડા છે, ઉઘાડા પગ છે, ખંભે લાકડીઓ છે, એ જોઈએ આપણે બરડામાં હાલારમાં હાલ્યા જાય છે. એમાં એક ટીંબુ આવ્યો ને, એટલે એક માલધારી એમ ખેહડી ઉતારી અને ભેઠાએ વારી લીધી. એટલે બીજા માલધારી કીધું, કેમ ભેઠાએ વારી લીધી ભાઈ? મારા લુગડા તૂટલ છે ને એટલા માટે. નવલો માલધારી જવાબ આપે, તૂટલ લુગડા? આજુબાજુમાં કોઈ માળાનું ઝીણું છે ને? અહીં તો ઉભા હાગડા ઉભા છે. ત્યારે ઓલો માલધારી જવાબ આપે છે, એ મૂલ્યોની આ વાત છે કે બાપ, આજુબાજુ માણાનું ઝીણું નથી મને ખબર છે, પણ હું અને તું જે ટીંબા ઉપર હાલ્યા જાય છે ને, એ અટાણે ઉજળ ટીંબો છે, પણ વર્ષો પહેલા અહીંયા નાનકડો નેહડો હતો, જમેયું માગન દેતિયું રૂંધતિયું આરા. હવે જળ જાબુના જળ તમે માણો મછીયારા. એક નેહડો હતો અને નેહડામાં હું તોરણ આવ્યો હતો, પરણવા આવ્યો હતો, વરરાજો બનીને આવ્યો હતો. આ તૂટલ લુગડા જોઈને ધરતીને દુઃખ ન થાય ને એટલા ખાતર ભેઠાએ વારી લીધી છે. આ ધરતીને દુઃખ ન થાય, એ જે મૂલ્યો આપણા દેશના છે એ વિશ્વમાં તમને ક્યાંય ન મળે, ક્યાંય ન મળે. એ કરોડપતિની બાયું, સુખી કુટુંબની બાયું વાતો કરતી હતી કે ભાઈ આ ઘર વ્યવહાર ને આ ચલાવવું ને અમારે આ વ્યવહાર ચલાવવો ને, અમારે તો આટલી બધી જંજાળ અને એટલી બધી ચર્ચાઓ કરતી હતી. એમાં એક ઝૂંપડામાંથી ગરીબ બાઈ નીકળી ને એને પ્રશ્ન કર્યો, બેન તમે શું વાતો કરો છો? બહુ સરસ વાત છે કે બેન તમને ન ખબર પડે, આ તો અમારા બહુ મોટા વ્યવહાર છે ને આ બધી જંજાળો ને અમે આ ઘર, આ ઘર તો અમે હલવીએ, હે આ ઘરના તો અમે પૂરા કરીએ. તૂટલ લુગડા અંગ ઉપર હતા અને ગરીબ બાઈ કરોડપતિને ઘરેથી બાઈને એમ કહે છે, બેન ઘર તમે નો હાક્યા કહેવાય, ઘર તો અમે હાક્યા કહેવાય. કે કેમ? કે તમારા ઘરમાં કોઈ દી બાદરો ન ખૂટે બેન, અને કદાચ બાદરો ખૂટે તો નોકરને ચિઠ્ઠી લઈને મોકલો તો પાંચ મણ મગાવ્યો હોય તો દહ મણ બાદરો આવી જાય બાય. પણ અમારા ધણીને અમે બાદરો લેવા બજારમાં મોકલીએ તો બાદરા વિનાનો પાંચ મહેમાનને લઈને આવે છે ને એના ભાણા અમે હાચવીએ છીએ. ઈ ઘર હે ક્યાં કહેવાય? આ જે સંસ્કૃતિની તાકાત છે એમાં તો સમર્પણ કરવું પડે. હે, તો પછી હરિયાળી ગીર છે રૂડી અને ઓલી પવિત્ર પ્રેમ ઘેલુડી. હા મળજો કે ડુંગરા ટોચે એ દીપતી કેવી
સંધિયા રૂડી સાજ ડુંગરા ટોચે અરે રે દીપતી કેવી સંધિયા રૂડી સાજ કેવી દીપે છે કે લાલ ઉપા ઘડીએ કોઈ લાડડો રૂડો ઓલો વીર ઉભો વર રાધવા દલી ગાંડી ગીર માં જે પવન વાય અને ઝાડમાં ઝૂલે કે જુદા ઝૂલે એ આમ હિંચકા લેતા 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 ઝૂલતા હોય છે તો વાયુ ઝપાટે ઓલા ઝાડવા જુલે હાલતાહી ચકલઈ કેવા લાગે કે જમુના કાંઠે જાદવા હારે જાણે ગોપીયું ઘૂમી રહી સાધુડાની પાડ કુથાતી જસોદાની છાશ ફેરાતી ઉગતો હોય ઉચિત લાગે છે એ કેસુડા કેરી એ કડીયું ખીલી જાણે ઉગતો હું રજરૂપ અને હવે સાંભળજો કે ડુંગરા ટોચે ચાંદલો ઉગ્યો
શિવ શિરે ગંગ મુખ વાળી ચડ્યું ડુંગરા ટુકે જોગી બેઠો તલ મુખે ચડ્યું ડુંગરા ટુકે જોગી જાણે તલ મુખે હરિયાળી ગીર છે રૂડી પવિત્ર પ્રેમ ઘેરી યુગની પણ જુઓ સદીઓ થઈ ગઈ અને મરમી પણ એનો મરમ ન જાણે કૌતુક કેવું રે. અને છેલ્લી કડી અને છેલ્લો પ્રસંગ મારે આપને કહી પછી બીજા કલાકારોને આપણે સાંભળવા છે. પણ સાંભળજો, આ કડી બહુ સરસ છે. પરમ પૂજ્ય મોરારી બાપુ અવારનવાર વ્યાસપીઠ ઉપરથી આ કડીને દોહરાવે છે અને વાગોળે છે. બહુ સરસ. કે ગોતવા જાવ તો મળે નહીં ગોત્યો, ઈ તો ગહન ગોવિંદો રે. એને ગોતવા જાવ તો બાપુ મળે નહીં ગોત્યો, તો ગહન ગોવિંદો રે. રાફડા ચડી ગયેલા ઋષિઓની ઉપર આપણા દેશમાં, છતાં પરમ તેજની ઝાંખી નથી થઈ એના ઘણા દાખલા છે. પણ હરિભક્તુને હાથ વગો છે એ તો પ્રેમ પરખંદો રે. ભક્તો એ તો બોલાવ્યો નથી ને આવ્યો નથી. નરસિંહ મહેતાથી માંડી અને મીરાબાઈ સુધી વયા જાઓ. મીરાબાઈના સામે ઝેરનો કટોરો મૂક્યો, મીરાબાઈ પી ગયા. પી ગયા પછી મીરાબાઈ માણસને કીધું, તું કે આ રાણાએ ઝેર મોકલ્યું છે? તો કે હા. રાણો તમને મળવાનો છે? તો કે હા. રાણાને એક સમાચાર તો આપજો, અમારા ભગુભાઈ રોહડિયા એમ લખે છે. એ તો એનું અવસાન થયું, પણ એની કવિતા એમ કહે છે. એ જી રાણાજીને કેજો ફરી ઝેર મો એ મીરાબાઈ કરે રે મનવાર ઝેરને જીરવવા જીવન મારો આવશે રે મારા આત્માને નો છે ઇતબાર હવે રાણાજીને કેજો ફરી ઝેર મોકલે રે. રાણાને કેજો ફરી ઝેર મોકલે. એની મનની મનમારેની ઝેરને જીરવા જીવન મારો આવશે, મારા આત્માને એનો છે ઇતબાર. હે ઈ હરિભક્તુને હાથ વગો છે ઈ તો પ્રેમ પરખંદો રે. તો હવે સાંભળજો. એ જી આવા દેવને દીવોક ધૂપ શું દેવો, એને દિલ દઈ દેવું રે બાવલિયા ભોજ મારે. ગોચર લખ ધણીની ગોચર
છેલ્લો પ્રસંગ આપણે કહી. કે રામ કૃપા એને રોજ દિવાળી, એને તો રંગ ના ટાણા રે, એ જેની ઉપર રામ કૃપા એને રોજ દિવાળી, રામ કૃપા એને રોજ દિવાળી. એક પ્રસંગ પ્રસંગોચિત છે એટલે આપણે કહું છું. પરમ પૂજ્ય પ્રેમ ભારતી બાપુ, એમની અસીમ કૃપા, પરમ પૂજ્ય ઇન્દ્ર ભારતી બાપુ ગુરુની કૃપા, એનો એક મારે પ્રસંગ કહી શબ્દોને વિરામ આપવા. સબરી સદગુરુના દર્શન કરવા માટે જ્યારે જાય છે, ક્યા વાત, ત્યારે એને કોઈ જવા દેતું નથી. એની પગની પેનીઓ ધર કરી કરીને સદગુરુના દર્શન કરે છે. માતંગ ઋષિની દ્રષ્ટિ પડી અને એને એમ કીધું કે બેટા, તારે નજીક આવવાની જરૂર નથી, ક્યાંય જવાની જરૂર નથી, તારી ઝૂંપડીએ રહેજે. મારો રાઘવ તારી ઝૂંપડી આવશે, મારો રામ તારી કુટિયાઈ આવશે. આટલું સદગુરુ બોલ્યા અને સબરીએ પકડી લીધું. આપ જગ જાહેર વાત જાણો છો, પણ 7 વર્ષની એની ઉંમર હતી ને. આજ આવશે, ન આવ્યા, કાલ આવશે, ન આવ્યા તો પ્રમદી તો આવશે જ. રામ અને લક્ષ્મણ જેદી એની ઝૂંપડીએ જાય છે ત્યારે મિત્રો એ 70 વર્ષની થઈ છે. અને લક્ષ્મણને રામ પૂછે છે, લક્ષ્મણ આપણે ક્યાં આવ્યા ખબર છે ભાઈ તને? કે ના પ્રભુ, ક્યાં આવ્યા ખબર નથી, પણ આ ઝાડના પાંદડામાંથી અવાજ આવે છે, રામ 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 રામ. એમ કહે છે, લક્ષ્મણ થોડા હલશું ને તો એક સબરીની ઝૂંપડી આવશે. આહા, જાતા લક્ષ્મણ સબરી શું કરે છે? 70 વર્ષની વિચાર તો કરો, 7 વર્ષની ઉંમર હતી. ગુરુએ કીધું આવ્યા વિના નહીં રહે. લક્ષ્મણજી આગળ જાય છે, નેજા માંડી ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા છે, હાથમાં લાકડી છે. આવ્યા આવશે, આવ્યા ક્ષણે ક્ષણ જાગૃતિ, આંખમાંથી આંસુ પડે છે. દુલા કાગ એ અનુલક્ષીને લખે છે કે સબરી રોવે છે. કે ઠાકર યમને મેલમાં ઠેલી, અરે રે તું છો એક નો બેલી, અમે તારું અંગ કહેવાયે, હવે જીવન કોને આશરે જાય. એ બાપ, હવે અમે ક્યાં જાય? કાલા ઘેલા અમે તારા કહેવાના ને જપીએ તારો જા, એ જ પ્રભુ કાલા ઘેલા અમે તારા કહેવાના અને જપીએ તારો જા. અને નાથજી ના તો એ કોઈનો નહીં, અમે બીજે ક્યાં જાય બાપ, ઠાકર અમને મેલ માઠેલી, અરે રે તું છો એકલનો બેલી. આ કડી સાંભળજો, અમે તારું અંગ કહેવાયે, હવે જીવન કોને આશરે જાયે. અને આજ દીના એ આળતિયા તારા, અને શેઠ તું છો સાવકા, એ જ આજ દીના આળતિયા તારા, અને શેઠ તું છો સાવકા, તારું લેણું હશે ત્યાં લગી બીજો, અમને ધીરશે નહીં તલ ભાર, ઠાકર અમને મેલ માઠેલી, અરે રે તું છો એકલનો બેલી. હે બાપ, તારી દુકાન સિવાય અમે કોઈનું પગથિયું ચડ્યા નથી બીજી દુકાનનું, અમને હવે બીજો વેપારી અમને કોઈ નહીં આપે. ગરીબ માણસના ઝૂંપડામાં ચુવાગ થાય એમ સબરીની આંખમાંથી આંસુ પડે છે. લક્ષ્મણ ધ્રુજી ગયા. પ્રભુ રામને કહે છે, પ્રભુ જલ્દી કરો, પ્રભુ આવે છે. સબરી ઘેલી થઈ ગઈ,
મારો બાપ આવ્યો, મારો રાઘવ આવ્યો, મારો રામ આવ્યો. પૂજ્ય મોરારી બાપુ આનું દર્શન કરાવે છે કે રામ આવ્યા એ આનંદ તો સબરીને કદાચ હશે, પણ સબરીને એથી વધારે આનંદ તો એ હતો કે મારા ગુરુના શબ્દો સાચા પડ્યા ને એમાં નાચવા મળ્યો. મારો બાપ એમ કહેતો, મારા સદગુરુએ મને કીધું કે તારી ઝૂંપડીએ મારો રાઘવ આવશે, મારો રામ આવશે, મારા ગુરુના, મારા સદગુરુના શબ્દો આ સાચા પડ્યા. તો રામ કૃપા એને રોજ દિવાળી, એને તો રંગના ટાણા રે. જ્યાં જાગે ત્યાં રામ ભજ, સુતા રામ સંભાર, ઉઠત બેઠત આત્મા અને ચાલંતા ચિતા.